નમસ્કાર સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ એનાલિસિસમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદન આપ્યું મુખ્યમંત્રીઓની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ સંપૂર્ણ જવાબદારી નિભાવી છે દરેક રાજ્યએ પણ સંપૂર્ણ જવાબદારી નિભાવી છે બે મીટરનું અંતર ઘટ્યું તો સંકટ વધશે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકનો બીજો તબક્કો પણ હવે શરૂ થયો છે સમતોલ રણનીતિ સાથે આગળ વધવું પડશે હાલમાં ચર્ચા ચાલી રહી છે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનની વડાપ્રધાન સાથે વધુ વિગતો મેળવીશું સહયોગી જીજ્ઞા પાસેથી જીજ્ઞા શું હાલમાં ચર્ચા થઈ રહી છે જે બેઠક ચાલી રહી છે એનો બીજો તબક્કો પણ શરૂ થયો છે બિલકુલ જિજ્ઞાસા જો બે તબક્કામાં આ મીટિંગ ચાલી રહી છે પહેલો તબક્કો સાડા પાંચ વાગે ત્રણ વાગે શરૂ થઈને સાડા પાંચ વાગે આ તબક્કો પૂર્ણ થયો છે હવે બીજા તબક્કાની બેઠક ચાલી રહી છે તમામે તમામ સીએમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધી ચર્ચા કરી રહ્યા છે વન ટુ વન ચર્ચા કરી રહ્યા છે સીએમ વિજય રૂપાણી સાથે પણ ચર્ચા થઈ છે અને હજી બીજા તબક્કામાં પણ ચર્ચા આગળ વધે તેવું લાગી રહ્યું છે પણ જે મુખ્ય મુદ્દાઓ છે તે છે દેશની અર્થવ્યવસ્થા અને સાથે સાથે સંક્રમણ કઈ રીતે ઘટાડવું જિજ્ઞાસા અહીંયા એક વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કે જે શ્રમિકો છે તે જે પોતાના વતન પરત ફરી રહ્યા છે તેમના માટેની વ્યવસ્થાને લઈને તેમણે ચર્ચા કરી છે સીએમ સાથે અને તેમણે કહ્યું છે કે શ્રમિકોને વતન મોકલવા એ આપણી જવાબદારીમાં આવી ગયું છે કારણ કે પહેલાં તેમણે વિચાર્યું કે સંક્રમણ ન વધે તે માટે લોકડાઉન રાખવામાં આવે શ્રમિકો જ્યાં રહે જ્યાં છે ત્યાં જ રહે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અપીલ કરી હતી આ પહેલાં અને ખાસ લોકોને સૂચન કરવામાં આવી રહ્યું હતું પણ તેમણે એ પણ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આ એક માનવ સહજ સ્વભાવ છે દરેક વ્યક્તિ પોતાના ઘરે પરત ફરવા માંગતા હોય અને તેને કારણે જ તેમને આ પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવી છે પણ હવે જે ચિંતા ઊભી થઈ છે તે છે ગામડાઓ સુધી આ સંક્રમણ ન ફેલાય તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી છે બીજી જે પરિસ્થિતિ છે લોકડાઉન ખુલ્યા બાદ કારણ કે હવે સત્તરમી તારીખે લોકડાઉન પૂર્ણ થવા પર છે અને તે પહેલાં અત્યારે એક એક મુખ્યમંત્રી સાથે આ પ્રકારની ચર્ચા કરવામાં આવી રહી છે આર્થિક પરિસ્થિતિ જે દેશની છે તે સમગ્ર દેશ માટે બહુ મોટો પડકાર છે અને તેમાંથી હવે કઈ રીતે ઉભરી શકાય આર્થિક રીતે દેશને કઈ રીતે પાછી ગતિ આપી શકાય તે તમામ બાબતે અત્યારે ચર્ચા ચાલી રહી છે અને લોકડાઉન ક્યાં રાખવું ક્યાં ન રાખવું કારણ કે દરેકે દરેક રાજ્યના સીએમ પોતપોતાની રીતે સૂચનો કરી રહ્યા છે જે રેડ ઝોન છે રેડ ઝોનમાં કઈ પ્રકારનું લોકડાઉન રાખવું કઈ પ્રકારની છૂટછાટ ત્યાં આપવી અને જે રાજ્યોમાં જ્યાં સંક્રમણ ઓછું ફેલાયું છે તે રાજ્યોને કઈ પ્રકારની છૂટછાટ આપવી હવે ધીરે ધીરે લોકડાઉન કઈ રીતે ઓપન કરવું જો સ્થિતિ વધુ ગંભીર થઈ જાય તો શું રાજ્યો પણ હવે તેની સામે લડવા માટે તૈયાર છે કે નહીં શું આ બધા પ્રકાર વ્યવસ્થા થઈ ગઈ છે કે નહીં કારણ કે અત્યાર સુધીની અડધી જંગ તો આપણે જીતી તેવું બધાને અત્યારે આત્મવિશ્વાસ પણ છે અને આત્મસંતોષ પણ છે પણ તેની સાથે જે પડકારજનક પરિસ્થિતિ હવે આગામી સમયમાં આવવાની છે કારણ કે લોકડાઉન ઓપન થશે લોકો ઘરની બહાર નીકળશે એક રાજ્યથી બીજા રાજ્યમાં જશે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે ત્યારે સંક્રમણ વધી જવાની શક્યતાઓને પગલે અત્યારે આ તમામ બાબતોને લઈને ચર્ચા ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક એક વ્યક્તિ સાથે એક એક સીએમ સાથે ચર્ચા કરી રહ્યા છે ખાસ અરવિંદ કેજરીવાલ તેમણે પહેલા પણ જ્યારે એમની સાથે મીટિંગ કરવામાં આવી એમણે પહેલા પણ આર્થિક પેકેજ માટેની માંગણી કરી હતી અને તેની સાથે આ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે તેઓ લોકડાઉન વધારવા માંગે છે એવા ઘણા બધા સીએમ છે જિજ્ઞાસા કે જેઓ લોકડાઉન વધારવા માંગે છે કારણ કે કદાચ બની શકે કે રાજ્યોની એ પ્રકારની અત્યારે હજી સ્થિતિ ન હોય કે જો સંક્રમણ વધુ ફેલાય છે તો કઈ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને તેની સામે લડવું કઈ રીતે એ રીતની પણ તૈયારીઓ અત્યારે રાજ્યોએ કરવી જોઈએ કારણ કે લોકડાઉન જ્યારે ચાલી રહ્યું હતું આટલું બધું લાંબુ જે લોકડાઉન ચાલ્યું જિજ્ઞાસા તે સમય દરમિયાન બેકઅપ પ્લાન જે હતો તે રેડી થઈ રહ્યો હતો અને એ બેકઅપ પ્લાન રાજ્યો કેટલા કરવામાં સક્ષમ નીવડ્યા છે તેને લઈને આ બધી ચર્ચાઓ ચાલી રહી છે કે હવે આગામી સમયમાં ઘણો બધો પડકારજનક પરિસ્થિતિ ઊભી થશે ત્યારે કઈ રીતે લડવું અને શું બેકઅપ પ્લાન રેડી છે રાજ્યો પાસે એ અંગે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વન ટુ વન ચર્ચા કરી રહ્યા છે હવે જોવું એ ખૂબ રસપ્રદ રહેશે કે ક્યાં લોકડાઉન રહે છે યથાવત ક્યાં નથી રહેતું અથવા આર્થિક જે પેકેજ જાહેર કરવાની વાત છે તેને લઈને શું પ્લાન કરવામાં આવ્યો છે કઈ રીતની યોજના ઘડવામાં આવશે શ્રમિકોને લઈને અત્યારે જે મોટો પડકાર બધાની સામે આવીને ઉભો રહ્યો કે શ્રમિકોને એક રાજ્યોમાંથી બીજા રાજ્યમાં લઈ જવા તેને લઈને પણ જિજ્ઞાસા ગુજરાતે સૌથી વધારે ટ્રેનો દોડાવી છે કારણ કે પોતા ગંતવ્ય સ્થાન પર પોતાના વતન પરત ફરવા માટે જે ઉતાવળા બન્યા હતા તે શ્રમિકોને પોતાના વતન પરત મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી પણ હવે બેકઅપ પ્લાન શું અને આગામી રણનીતિ શું તેને લઈને રાજ્યો સીધી ચર્ચા કરી રહ્યા છે વન ટુ વન ચર્ચા કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જિજ્ઞાસા બિલકુલ જીત્યા તમામ મુખ્ય પ્રધાન સાથે વડાપ્રધાનની અત્યારે વાતચીત ચાલી રહી છે વન ટુ વન બેઠક ચાલી રહી છે સૌની નજર ખાસ કરીને ગુજરાતની જનતાની એવી છે કારણ કે મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે કેસ ગુજરાતમાં છે મુખ્ય પ્રધાન રૂપાણી તરફથી શું વાતચીત કરવામાં આવી છે જિજ્ઞાસા હજી એક એવું ઘણું મુશ્કેલ છે કારણ કે આ બેઠક બીજા તબક્કામાં ચાલી રહી છે અને સીએમ વિજય રૂપાણીની પણ આ બેઠક કન્ટિન્યુ થઈ છે હવે એ જાણવું રસપ્રદ રહેશે આપણા માટે પણ કારણ કે ગુજરાત છે એ હોટસ્પોટ ગણાય છે ગુજરાતમાં સૌથી વધારે કેસીસ છે અને પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે સ્વાભાવિકપણે અત્યારે એવું અનુમાન લગાવી રહ્યા છે લોકો કે લોકડાઉન લંબાવવામાં આવી શકે છે પણ જે રીતના કેટલાક નિર્ણયો અત્યારે સામે આવી રહ્યા છે તેને લઈને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કેટલીક છૂટછાટ આપ જીજ્ઞા ઘણા રાજ્યો તરફેણ પણ છે ખાસ કરીને બિહારની વાત કરીએ તો ત્યાંના સીએમ કુમારે પણ સ્પષ્ટ કહ્યું છે કે લોકડાઉન વધારવું જરૂરી છે કારણ કે જો લોકડાઉન નહીં વધારવામાં આવે તો કેસો વધવાનું સંકટ પણ સૌની ઉપર રહેશે બિલકુલ જીજ્ઞાસા જેમ મેં તમને પહેલાં કહ્યું એમ કારણ કે ઘણા બધા રાજ્યો તેની તરફેણમાં છે કે લોકડાઉન વધારવું જોઈએ પણ એના પરથી બે વાતના નિષ્કર્ષ લગાવી શકાય છે એક કે રાજ્યોનો પોતાનું બેકઅપ પ્લાન કઈ પ્રકારનો રેડી છે આગામી તેમની રણનીતિ કેટલી તૈયાર છે એને લઈને અત્યારે બધા જ રાજ્યો પોતપોતાની રીતે વિચાર કરતા હશે કારણ કે બેકઅપ પ્લાન એટલા માટે જિજ્ઞાસા જૂન મહિનો છે અને જે નિષ્કર્ષ લગાવી રહ્યા છે લોકો કે જૂન મહિનામાં આપણે ત્યાં વરસાદ શરૂ થઈ જતો હોય છે અને આ સમય દરમિયાન ઇમ્યુનિટીથી આપણા પાસે બીજા કોઈ શસ્ત્રો તો છે નહીં કોઈ દવા તો છે નહીં એટલે જે શસ્ત્રો આપણા પાસે છે તે છે માત્ર સોશિયલ ડિસ્ટન્સ રાખવું માસ્ક પહેરવું અને જે સામાન્ય ઘરગથ્થુ ઉપચાર આપણે કરતા હોઈએ છીએ તે અને અત્યારે ઉનાળો છે એટલે બધાની રોગપ્રતિકારક શક્તિ પણ સારી છે અને સાથે 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 ઉનાળાનો સમય છે લોકો લોકડાઉન છે એટલે લોકો ઘરમાં પણ છે પણ જ્યારે જૂન મહિનો સ્ટાર્ટ થશે વરસાદની મોસમ શરૂ થશે ત્યારે નોર્મલી પણ લોકોની ઇમ્યુનિટી ઓછી થતી હોય છે એટલે આ બાબતોને લઈને પણ આરોગ્ય મંત્રાલય એમને કંઈક ને કંઈક સૂચનો કર્યા હશે બધા રાજ્યોને કે આવી પડકારજનક પરિસ્થિતિ આવી શકે છે અને તેની સામે લડવા માટે તમારા પાસે શું બેકઅપ પ્લાન છે શું તમારા પાસે એ પ્રકારની બધી વ્યવસ્થાઓ ઊભી થઈ ગઈ છે શું જો સંક્રમણ વધી ગયું તો કઈ પ્રકારે કારણ કે જો જિજ્ઞાસા એક વખત લોકડાઉન ગયું પછી લોકોને પાછા રાખવા અને પાછું લોકડાઉન લગાવવું એ પણ એક બહુ મોટો પ્રશ્ન થઈ શકે છે કારણ કે અત્યારે ઘણા દોઢ મહિનાથી ઉપર સમય થઈ ગયો છે લોકો બેસીને કંટાળી ગયા છે હવે આવા સમય જ્યારે લોકડાઉન ઓપન થશે લોકોને પણ ઘરની બહાર જવું હશે ધંધા રોજગાર પર પરત ફરવું હશે બધું રાબેતા મુજબ ચાલે તેવી દરેકને ઈચ્છા હશે એટલે એ ઈચ્છાઓ પર કાબુ મેળવવો બધા માટે જ બહુ મુશ્કેલ હશે પણ એની સામે જો સંક્રમણ વધ્યું તો સરકાર માટે આ માથાના દુખાવા સમાન બની જશે અત્યારે લોકડાઉનનો સમય હતો અને આવા સમયે પણ જો ગુજરાત જેવા રાજ્યની અંદર સતત સંક્રમણ વધી રહ્યું હતું કેસીસ વધી રહ્યા હતા તો હવે જ્યારે લોકડાઉન ઓપન કરે તો આ એક મોટો પડકાર પણ સરકાર સામે રહેશે એટલે બની શકે કે આરોગ્ય મંત્રાલયની સાથે પણ આ પ્રકારની બધી ચર્ચાઓ થઈ ગઈ હોય કે આગામી સમયમાં શું શું થઈ શકે છે અને કઈ રીતે આપણે તેને રોકી શકીએ છીએ અને સીએમ સાથે આર્થિક પેકેજ કઈ રીતે જાહેર કરવું રાજ્યો આર્થિક સમસ્યા કઈ કઈ ભોગવી રહ્યા છે ઉદ્યોગોને કઈ રીતની છૂટછાટ આપવી આવા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થતી હશે બિલકુલ જીજને આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો તમામ રાજ્યોના મુખ્યપ્રધાનની હાલમાં વડાપ્રધાન સાથે વન ટુ વન બેઠક ચાલી રહી છે